जो संभावना चैप्टर है एना अंदर बी सेक्शन है ये समझायु बी सेक्शन एट्ला समझवा जरूरी है એમાં બધી વ્યાખ્યા બેઝિક બધું બીમાં વધારે પડતું આપ્યું છે એ બી ઇમ્પોર્ટન્ટ છે એટલે બી સેક્શન સમજાયેલું છે વિદ્યાર્થી મિત્રો સંભાવનાનું બી સેક્શન ભાઈ સંભાવના ચેપ્ટર છે એમાં બી સેક્શન બોર્ડમાં 15મો પ્રશ્ન પૂછાય દરેકનો એક રૂલ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપ पहलो प्रश्न पूछो यादच्छिक प्रयोग ना बे उदाहरणों लखो कोई भी बे उदाहरण लखी सकाय यादच्छिक प्रयोग ना बे उदाहरणों एक चौका संतोष सिक्को उछाड़वानो प्रयोग एक सिक्को उछाड़ यानी कितनी बार जो है बे एक होय छे हेड एक होय छे टेल सर्वीजो नंबर 52 पत्ता ना ढगमाथी એટલે 52 पत्ता नो एक ढगलो हतो એમાંથી એક પત્તું ખેંચવામાં આવે 52 પત્તામાંથી એક ખેંચ્યાને કહેવાય યાદચ્છિક પ્રયોગ યાદચ્છિક પ્રયોગનો અર્થ એવો થાય કે જે પ્રયોગનો નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન ના કરી શકાતું હોય અને ચોક્કસ પરિણામ મળે એને યાદચ્છિક પ્રયોગ કહેવાય એની વ્યાખ્યા પછી સમજાય છે 12મા પ્રશ્નમાંની વ્યાખ્યા સમજાવી છે પ્રશ્ન બે એ અને બી ની તફાવત ઘટના ની વેન આકૃતિ દોરવા વેન આકૃતિ એટલે શું એક ચોરસ આવું દોરવાનું યુ લખવાનું એક સર્કલ કર્યું છે બીજું સર્કલ કર્યું છે આટલો ભાગ એ એ પ્લસ બતાવ્યો છે અને ખાલી ભાગ છે માઇનસ બતાવ્યો છે માઇનસ માટે ડેશ લગાવી છે એટલે આવું જ્યારે કે તો બી ખુલ્લું રાખવાનું એમાં શેડિંગ કરી દેવું અને કહેવાય એ આનાથી ઊંધું શું પૂછાય શકે યાદ રાખી શકો છો ઊંધું પૂછે એવું લખે બી માઇનસ એ એ લખવાનું બી લખવાનું આ એ છે બી છે મને કહેશો આનાથી ઊંધું શું થયું એની સામે ડેશ એટલે એને છોડી દેવાનો ખાલી બીને લખવાનું આનું નામ કહેવાય બેમાંથી કોઈ બી એક ઘટના પૂછી શકે ઘટનાની વ્યાખ્યા લખો આ ઘટના શું છે એની વ્યાખ્યા શું છે યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે આ યાદચ્છિક પ્રયોગ એટલે આપણે કોઈ બી એક પ્રયોગ કર્યો સિક્કાની બે બાજુ એ ટોટલ હોય એને યુ કહેવાય એવા ઉપગણને ઘટના કહે છે એ બી સી અથવા એ વન એ ટુ એ થ્રી વડે પણ દર્શાવાય છે પ્રશ્ન છે એક સમતોલ પાસો પાસો એટલે છ બાજુ એક સમતોલ સિક્કો સિક્કાની કેટલી બાજુ બે બાજુ પાસાની છ બાજુ એ સિક્કાની બે બાજુ એક સાથે ઉછાળવામાં આવે યાદચ્છિક નિર્દર્શ અવકાશ નિર્દર્શ અવકાશને યુ વડે દર્શાવાય છે પાસો એટલે ખબર છે ને આપણે દોરીને સમજાયેલો યાદ હોય તો મેં આવો પાસો સમજાવ્યો વિદ્યાર્થી મિત્રો જોજો બરાબર આવો એક પાસો દોરેલો એની કેટલી બાજુ હોય છ એવું સમજાયેલું એક બે બેઝિકમાં બધું સમજાયેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ પાંચ બાજુ છ બાજુ એક બાજુ નથી લીધો ચલો સિક્કો છે આ ગોલ દોરી એની કેટલી બાજુ હોય બે એક એચ હોય એક પી હોય બે લખ્યું મને કે યુ એટલે નિર્દર્શ ભેગું કરીએ ચલો એક એચ બે એચ ત્રણ એચ ચાર એચ પાંચ એચ જો લખ્યું છે એક એચ બે એચ ત્રણ છ એચ આવું ટી વાળું એક ટી બે ટી ત્રણ ટી ચાર ટી પાંચ ટી છ થઈ ગયો છગડિયા કૌંસમાં લખી દેવા પ્રશ્નમાં શરતી સંભાવના એટલે શરત કોઈ માણસ કે શરત રાખીએ છીએ એટલે જુગારની એ લોકો શરત મારે કે ક્રિકેટમાં આટલા રન થશે આની સંભાવનાની વ્યાખ્યા છે શરતી સંભાવના ધારો કે યુ એટલે બધા અવલોકન માં શાંત નિર્દર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ પણ બે ઘટનાઓ છે ઘટના એ બને છે તે શબ્દ લખ્યો તે શરત હેઠળ ઘટના આ તે શબ્દ આવે એટલે શરત બતાવે છે તો તે હોય બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે એ ઘટના બને છે એ શરત હેઠળ ઘટના બી બનશે એવી સંભાવનાને શરતી સંભાવના કહેવામાં આવે છે તેને સંકેતમાં પ્રોબેબિલિટી બી ઓબ્લિક એથી પણ દર્શાવવામાં આવે છે એનું એક સૂત્ર છે શરતી સંભાવનાનું
બી ઓબ્લિક એ હોય આ એ પાછળ છે એટલે નીચે લખાય ઉપર બેનો ભેગું લખવાનું પ્રોબેબિલિટી એ છેદ બી બાજુમાં લખીશ ઈ એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો સામે વિદ્યાર્થી મિત્રો સમજાવીશ છઠ્ઠો પ્રશ્ન ત્રણ ઘટનાઓ છે એ બી અને સી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને છે તેની સંભાવનાનું સૂત્ર શું ત્રણ ઘટના બી છે એ બી અને સી ઓછામાં ઓછી એક ઘટના બને એનું સૂત્ર થયું એ યોગણ બી યોગણ સી એને આપણે સંભાવનામાં લખવું એટલે પ્રોબેબિલિટી કહેવાય પ્રોબેબિલિટી એ યુનિયન બી યુનિયન સી ગુજરાતીમાં કહેવાય એ યોગણ બી યોગણ સી કૌંસ પૂરો આનું સૂત્ર શું મને બધાને આવડે જ છે પી એ પી બી પી સી ત્રણ વાર લખી નાખ પછી આવું લખવાનું માઇનસ એ છેદગણ બી બીજું સૂત્ર શું લગાવવાનું વાંચો એ છેદગણ સી ત્રીજું સૂત્ર શું લગાવવાનું બી છેદગણ સી બધું માઇનસ ત્રણે ત્રણ છેલ્લા બધું ઊંધું એ યોગણ બી એટલે એ છેદગણ બી છેદગણ સી પ્લસ કરો આ એનું સૂત્ર છે ત્રણ સ્ટેપનું સૂત્ર આવડવું જોઈએ પ્રશ્ન નંબર સાત નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા આપો ધારો કે યુ એ શાંત નિર્દર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવાની કે ન બનવાથી બદલાતી ન હોય તો એ અને બીને કઈ ઘટના કહેવાય છે નિરપેક્ષ નિરપેક્ષનો અર્થ બને કે ના બને એવું જ્યારે આવે ત્યારે નિરપેક્ષ ઘટના કહેવાય છે એને ગુણાકારના નિયમ વડે દર્શાવાય છે નિર્દર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બીને સંભાવનાના ગુણાકારને હમણાં થોડું નિરપેક્ષ એટલે ગુણાકારનો નિયમ લાગે જવાબમાં સમજાઈશ નિર્દર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ આવડવો જોઈએ પ્રોબેબિલિટી એ છેદગણ બી છેદગણનો ગુજરાતી અર્થ થાય છે ગુણાકાર કરવો મેં લખ્યું પી એ ગુણ્યા પી આ સૂત્ર હતું પ્રશ્ન નવ પ્રોબેબિલિટી એ ઓબ્લિક બી એ ઓબ્લિક બીનો અર્થ એ શરતી સંભાવના પી અને બી ઓબ્લિક એનું અર્થઘટન અર્થઘટન એટલે શરતી સંભાવનાની વ્યાખ્યા લખવાની છે પ્રોબેબિલિટી એ ઓબ્લિક બીનું અર્થઘટન નિર્દર્શ અવકાશ યુની બે ઘટનાઓ એ અને બી પૈકી ઘટના બી બને તે શબ્દાયો તે શરત હેઠળ શું બને ઘટના એ બને પહેલાં બી લખ્યું છે પછી એ લખ્યું છે એનો અર્થ કે એ આગળ લખાય બી પછી લખાય તે શબ્દ હોય પહેલાં લખ્યું તે પછીનું જે વાક્ય લખ્યું હોય દાખલા તરીકે એ લખ્યું છે તો પહેલાં આપણે એ લખવાનું અને પછીનું શું હતું બી હતું એટલે ઓબ્લિક બી કહ્યું છે એને શરતી સંભાવના કહેવાય છે આગળ આનાથી બીજું આ એક લખાઈ ગયું આનો અર્થ સમજાવું છું પ્રોબેબિલિટી બી ઓબ્લિક એનું અર્થઘટન પેલા કરતાં ઊંધું નિર્દર્શ અવકાશ યુની બે ઘટનાઓ એ અને બી પૈકી એ બને છે તે શરત હેઠળ ઘટના બી બનવાની શરતી સંભાવના છે પ્રશ્ન નંબર આગળનો લખીશું દસ નિર્દર્શ અવકાશ યુ માંથી ત્રણ ઘટનાઓ એ બી અને સી ની નિશેષ ઘટનાઓ ક્યારે કહેવાય નિશેષનો અર્થ કે બધાનો સરવાળો એક થવો જોઈએ જ્યારે એ પી એ વત્તા પી બી વત્તા પી સી બરાબર શું હોવું જોઈએ આ સૂત્ર છે જ્યારે નિર્દર્શ અવકાશ અને નિશેષ ઘટના બે ભેગું પૂછ્યું હોય ત્યારે સરવાળો એક થાય અને નિશેષ ઘટના કહેવામાં આવે છે જો ખાલી નિશેષ ઘટના લખે તો બી તમારે એક જ વાક્ય લખાય કે એ બેનો પ્લસ કરીને ઇક્વલ ટુ વન થાય પ્રશ્ન અગિયાર પ્રોબેબિલિટી એ યોગણ બી ઓબ્લિક પી એ ઓબ્લિક એ યોગણ બી ઓબ્લિક ઝીરો પી એ પ્લસ બી બી ઇક્વલ ટુ વન અને ચડતા ક્રમમાં લો ચડતા ક્રમમાં એટલે પહેલાં નાની રકમ આવે એટલે સૌથી નાની રકમ ઝીરો એટલે ઝીરો એના પછી આનું શું કહેવાય તો એ લોકોએ લખ્યું છે ભાઈ શું કહેવાય તો યાદ રાખજો છેદગણ કહેવાય શું કહેવાય અંધી નાનું શું કહેવાય છેદગણ એટલે અહીંયા છેદગણ સારું એનાથી નાનું શું કહેવાય તો કે એ કહેવાય હજુ કોઈ વાર બી અંદર આવ્યો તો એવું કે એ પછી બી આવે હિન્દીના એના પછી શું કહેવાય તો કે એ યોગણ બી આવે એના પછી નાનું શું કહેવાય તો કે પી એ વત્તા પી બી કહેવાય અને છેલ્લું શું આવે એ
આ રીતે ચડતા ક્રમમાં આવી રીતે લખવામાં આવે છે. પહેલા ઝીરો આવે, છેદગણ આવે, એકલો એ આવે, યોગગણ આવે, પ્લસ આવે અને છેલ્લા એક આવે. પ્રશ્ન 12 વ્યાખ્યા આપો. 8 વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાંથી ઘણી વાર આ વ્યાખ્યાઓ પૂછી જ છે. યાદચ્છિક પ્રયોગ અને બેઝિક શીખવા માટે 8 વ્યાખ્યા આવડવી જોઈએ. સંભાવના સ્પીડીલી સમજવું હોય તો બધી વ્યાખ્યા આવડવી જોઈએ. 8 આઈએમપી વ્યાખ્યા છે, સમજાઈ રહ્યો છું. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. એકની એક વાર ફરીથી એક સિક્કો ઉછળે, એક વાર પડ્યો, કોઈ વાર બે વાર પડે, ત્રણ વાર પુનરાવર્તન, ફરીથી એક વાર પડે, આમ પુનરાવર્તન કરી શકાતું હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે એવું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ. મેં એક સિક્કો ઉછાળું છું, એની બે બાજુ છે, મેં કહું છું રાજા પડે પણ કાંટા પડી ગયો, એનો અર્થ કે મારું અનુમાન નિશ્ચિત હોતું નથી. સિક્કો ઉછાળતા પહેલા એ શક્ય હોતું નથી, માટે એને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા નિર્દર્શ અવકાશ. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિર્દર્શ અવકાશ કહેવામાં આવે છે. નિર્દર્શ અવકાશ એટલે એવું કે બધા જ અવલોકન, મેં કીધું સિક્કાની કેટલી બાજુ, બે, એચ અને ટી, પાસાની કેટલી બાજુ, છ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિર્દર્શ અવકાશ કહે છે. તેને સંકેતમાં યુ વડે અથવા એસ વડે દર્શાવાય છે. પ્રશ્ન નંબર 2 નિર્દર્શ અવકાશ યુ વડે દર્શાવાય. ચલો આગળ ત્રીજો, સમ સંભાવી. આ સમ એટલે શું અને સંભાવી એટલે શું? સમ એટલે સરખું, સંભાવના ધરાવતા પદ, એને સમ સંભાવી કહેવાય. કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશ, આ બે ભેગું કરી યાદચ્છિક અને નિર્દર્શ અવકાશ, ની બે કે વધુ ઘટનાઓ પૈકી કોઈ એક જ ઘટના બને, બે ઘટનાથી એ ને બી, એમાંથી કોઈ બી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટનાની શક્યતા કરતાં વધુ, કાં તો એક ઘટના બને એમથી પહેલાંની ઓછી હોય, કાં તો વધુ હોય, તો હોવાની કોઈ દેખીતું કારણ ન હોય તેવી ઘટનાને સમસંભાવી કહેવાય. ભાઈ એમાં એક પડ્યો તો બીમાં બી એક જ પડે એવું કંઈ કહી શકાય નહીં, એને સમસંભાવી ઘટના કહેવાય. ચોથો, સાનુકૂળ પરિણામ. કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ, બોલો કઈ ઘટના લખી છે, ઘટના એ બની છે એનો નિર્દર્શ કરતા હોય એવા પરિણામોને ઘટના એ ના સાનુકૂળ. સાનુકૂળનું ગુજરાતી થાય એમ, એમ એટલે શું? પસંદ કરેલા અવલોકન, એનું જ બીજું નામ કહેવાય સાનુકૂળ પરિણામ. એન એટલે કુલ કહેવાય. આપણે સૂત્ર લખીશું સંભાવનાનું, પીએ બરાબર એમ ભાગ્યા એન, એનો અર્થ થયો પસંદમાંથી કુલ અવલોકનોને ભાગવામાં. પસંદ એટલે સિલેક્ટેડ. પાંચમી વ્યાખ્યા, અશક્ય ઘટના. જે દુનિયામાં અશક્ય હોય, દાખલા તરીકે આકાશના તારાને ન ગણી શકાય માટે અશક્ય છે, ઝીરો છે. યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણને ખાલી ગણ, અથવા તો ખાલી ગણ એટલે કે અશક્ય, જે ઘટનામાં કશું જ ગણી ન શકાય તેમ હોય, ખાલી હોય, એને અશક્ય ઘટના કહેવાય છે, એને ઝીરો વડે દર્શાવાય છે. ચોક્કસ ઘટનાને એક વડે દર્શાવાય છે. યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ, આમાં ખાલી ગણ લખેલો હતો, જ્યારે અહીંયા શું લખ્યું છે, સાર્વત્રિક ગણ યુ વડે દર્શાવાય, એને ચોક્કસ ઘટના કહેવાય, એનો એક જવાબ આવે છે. સાતમી વ્યાખ્યા, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા લખો. આ ગણિતની વ્યાખ્યા કેવી હોય? ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિર્દર્શ અવકાશ યુના પરસ્પર નિશેષ, નિશેષ એટલે શું? જેને ન ગણી શકાય અથવા સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા, બે વસ્તુ, નિશેષ ને સમસંભાવી બંનેના જે પરિણામ મળે એની કુલ સંખ્યાને એન કહે છે. તે પૈકી એમ, એમ એટલે શું? સાનુકૂળ પરિણામ. પરિણામની કોઈ ઘટના એ બનવાના કયા પરિણામ સાનુકૂળ હોય એ ઘટનાને સંભાવના
ए नी संभावना कहे छे पी ए एम भाग्य एन था एने संकेत मां पी ए थी दर्शावाय छे। आ एम नो बीजो नाम कहेवाय सानुकूल परिणाम અને આનો અર્થ થાય કુલ પરિણામ। અને આ છે એનું નામ કહેવાય છે ઘટના એની સંભાવના। આ એની વ્યાખ્યા છે, મોસ્ટ એમ્પી છે। હવે બીજી વ્યાખ્યા ગણિતની દ્રષ્ટિએની આપણે સ્ટેટિસ્ટિક ભણીએ છીએ એટલે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ વ્યાખ્યા કેવી લખાય સમજાય છે। આ બેઝિક છે આંકડા શાસ્ત્ર। ધારો કે સમાન પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ સરખી હોય, કોઈ પણ યાદચ્છિક પ્રયોગનું એન વખત પુનરાવર્તન, એન કેટલી વાર, દરેક દાખલામાં એન એન આવે, નીચે એન લખાય આવે, આ એન ના પ્રયત્ન પૈકી એમ પ્રયત્નની ઘટના એ બને જ છે। એન માંથી જ એમ પસંદ થાય, એન મોટા જ હોય, એન નાના જ હોય, કેમ મોટી સંખ્યા એમાંથી અમુક પસંદ કરે ને નાની સંખ્યા મળે, આ નાની સંખ્યા ઉપર આવે, મોટી સંખ્યા નીચે આવે, એ ઘટના એ બનવાની સંભાવનાને પીએ નો અંદાજ આપે છે। જ્યારે એન ની કિંમત વધુ ને વધુ મોટી લેવામાં આવે એટલે કે એન ની કિંમત અનંત સુધી હોય તેને એન સ્ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, અનંત નો ગુજરાતી થાય છે ઇન્ફિનિટિવ, ઇંગ્લિશ અક્ષર છે ઇન્ફિનિટિવ, એનું ગુજરાતી અનંત છે, એનો એન્ડ ના આવે, જાય અનંત તરફ જાય ત્યારે એમ ભાગ્યા એન ની લક્ષિત કિંમત, આ લક્ષ ચેપ્ટર રાખો આપેલું છે, એ લક્ષિત કિંમત એટલે લક્ષ માટે ઇંગ્લિશમાં લિમિટ શબ્દ લખવામાં છે, શોર્ટકટ એલા એમ લખાય છે, કોઈ કે લિમ એવું નહીં, આખું નામ છે લિમિટ્સ, એનું શોર્ટકટ લખ્યું છે લી, લક્ષિત નો છે લિમિટ, એની સંભાવના કહે છે, એનું સૂત્ર છે પી એ બરાબર એમ ભાગ્યા એન, આપણે લખેલું સૂત્ર છે, આગળ આટલું વધારે લખ્યું લિમિટ એન સ્ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, આટલું વધારે લખે એટલે એને શું કહેવાય આંકડા શાસ્ત્રની વ્યાખ્યા, સાદી વ્યાખ્યા શું પી એ એમ ભાગ્યા, ફરક આટલો સ્ટેટિસ્ટિક એટલે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા લખી છે, આંકડા શાસ્ત્રની વ્યાખ્યામાં આટલું વધારે આવે લિમિટ એન સ્ટેન્ડ્સ ટુ, અને વાંચવાનું છે એરો અડધો કે એન એરો ઇન્ફિનિટિવ, એરો ના કહેવાય એને સ્ટેન્ડ્સ ટુ કહેવાય, એટલે ગુજરાતીમાં કે એન ને બદલે ઇન્ફિનિટિવ લેવું। પ્રશ્ન તે મેદર સવકાશની બે ઘટનાઓ એ અને બી માટે એ છેદ ગણ બી બરાબર ખાલી ગણ અને એ યોગ ગણ બી બરાબર યુ હોય તો પી એ છેદ ગણ બી અને પી એ યોગ ગણ બી ની કિંમતો જણાવો। મેં સમજાવ્યું જવાબ, એ છેદ ગણ બી બરાબર ખાલી ગણ હોય, એ છેદ ગણ બી બરાબર આવી રીતે લખે ખાલી ગણ અથવા ઝીરો થી દર્શાવાય, એ યોગગણ બીનું બીજું નામ છે યોગગણ એટલે એ અને બીમાં બધા જ અવલોકન આવી જાય એને યુ કહેવાય બરાબર, એવું અહીંયા એ યોગગણ બી બરાબર પી યુ બરાબર વન, આ બધાનો સરવાળો કરો, સંભાવનાનો સરવાળો, ત્રણ સ્ટેપ કહેવાય, એ યોગગણ બી બરાબર યુ કહેવાય, બીજું નામ એવું કહે એ યોગગણ બી બરાબર યુ, આ પ્રોબેબિલિટી લખ્યું છે, સાદું લખેલું હતું પ્રોબેબિલિટી, એ યોગગણ બી બરાબર યુ એનો આન્સર વન આવે છે। આગળના અંદર બીજા પાઠની અંદર 14-28 ક્વેશ્ચન આપેલા છે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે, બી લાંબુ છે એટલે આમાંથી મેં અત્યારે 13 ક્વેશ્ચન સમજાયા છે, બાકીના જે ક્વેશ્ચન્સ છે એ હું 28 ક્વેશ્ચન આગલા એપિસોડમાં સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ।